નમસ્તે. આપણે ગયા વખતે વિભાજન સૂત્રનો અભ્યાસ કર્યો હતો, ખરું ને? અંતઃવિભાજન, બાહ્ય વિભાજન આપણા કોર્સમાં નથી, એટલે અંતઃવિભાજનનો અભ્યાસ આપણે કર્યો હતો, રાઈટ? અને એના કેટલાક દાખલાઓ ગણ્યા હતા. ત્રિભાગ બિંદુના યામ, ચાર સરખા ભાગ કરતા બિંદુના યામ, આવી રીતે આપણે અલગ અલગ અભ્યાસ કર્યો હતો. મધ્ય બિંદુ કેવી રીતે મેળવી શકાય એ પણ જોયું, કે બંનેના એક્સ યામનો સરવાળો ભાગ્યા બે, બંનેના વાય યામનો સરવાળો ભાગ્યા બે, આવી રીતે મધ્ય બિંદુ શોધી શકાય એ પણ આપણે અભ્યાસ કર્યો. આજે બીજા થોડાક દાખલાઓ જોઈએ. તો પહેલા એક થોડોક મોટો એક દાખલો જોઈ લઈએ કે ત્રિકોણ એબીસી ના બાજુઓના મધ્ય બિંદુઓ, ત્રિકોણની ત્રણ બાજુ હોય એના મધ્ય બિંદુઓ તમને આપવામાં આવેલા છે અને એના શિરોબિંદુઓના યામ શોધવાના છે. તો જુઓ, એના માટે આપણે આવી એક આકૃતિ દોરીશું. ત્રિકોણ એબીસી, એના યામ, બીના યામ અને આ સીના યામ આપણે ધારી લઈએ છીએ. આ ત્રણ બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો એક ત્રિકોણ. હવે મધ્ય બિંદુઓ આપણને આપવામાં આવેલા છે. ચલો આને પહેલા નામ આપીએ, ડી, ઈ અને એફ. નામ તો આપણે જે આપવા હોય તે. ક્રમિક જોડ 1 1, 2 -3, 3 4. બરાબર છે. હવે વર્ણન આવશે. ધારો કે ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ x1 y1, બી x2 y2 તથા સી x3 y3 છે, બરાબર? આપણે આ રીતે શિરોબિંદુ ધારી લીધા. ત્યારબાદ ડી 1 1, ઈ 2 -3, એફ 3 4 એ અનુક્રમે બાજુઓ એબી, બીસી તથા એસી ના મધ્ય બિંદુઓ છે. કદાચ તમારાથી આ 1 1 અહીંયા લખાઈ જાય, 2 -3 અહીંયા, 3 4 અહીંયા, કાઢાવડ ચાલે, એટલે અંદર કોઈ નામ નથી આપ્યું પર્ટિક્યુલર, એટલા માટે ચાલે. છેલ્લે જવાબ સરખો જ આવશે જોડીની દ્રષ્ટિથી. આવું એક વર્ણન આવશે જે તમારે લખવાનું રહેશે, બરાબર? હવે એક વધારાની ગણતરી બતાવી દઉં કે આ 1 1 એબી નું મધ્ય બિંદુ છે, ખરું? એબી નું મધ્ય બિંદુ એટલે એના અને બી ના એક્સ યામ નો સરવાળો ભાગ્યા બે, તેમના વાય યામ નો સરવાળો ભાગ્યા બે. સમાનતાનો જો ગુણધર્મ લગાડીએ તો આવું થાય. પછી આ સંખ્યાને 2 વડે ગુણવાનું એટલે ડબલ થઈ જાય, ડબલ. ખ્યાલ આવી ગયો? એટલે હવે જે હું લખીશ એ તમને ખ્યાલ આવવો જોઈએ કે કેમ ડબલ કરીને લખવાનું છે. કારણ કે સૂત્ર પ્રમાણે છેદમાં 2 આવે છે.
એટલે આ ગણતરી બતાવશો તો એ ઠીક છે, ના બતાવો તો એ ચાલશે. પછી અહીંયા લખી દઈશું મધ્ય બિંદુ અનુસાર. ચાલો પહેલા AB પર ધ્યાન આપી દો. x1 + x2 = 2, x યામ 1 છે એટલે ડબલ. વચ્ચે ઊભી લીટી y1 + y2 = 2, ડબલ. પછી x2 + x3 = ડબલ એટલે 4. આની નીચે y2 + y3 = -6, ડબલ. હવે AC નો વારો, x1 + x3 = 6, ડબલ. y1 + y3 = 8, આનું ડબલ. એટલે ડબલ કરીને લખવાનું રહેશે. કેમ ડબલ કરવાનું એ તમને મેં ગણતરી બતાવી છે. ચાલો પછી આ રીતે લીટી દોરી દેવાની આવી. હવે આનો સરવાળો કરવાનો. તો x1 કેટલી વખત દેખાય છે? બે વાર. x2 બે વાર, x3 બે વાર. એટલે 2 કોમન x2 + x1 + x2 + x3 = 2 ને 4 6, 6 ને 6 12. એટલે x1 + x2 + x3 = 6, 12 ભાગ્યા 2. એવું અહીંયા 2 ઇન્ટુ y1 + y2 + y3 = 8 ને 2, 10 માંથી 6 જાય તો 4. પછી એનું થઈ જશે અડધું, 4 ભાગ્યા 2. હવે તમારે આના આ બાજુ ધ્યાન આપો. x1 + x2 = 2 છે એટલે x1 + x2 જગ્યાએ 2 લખી દેવા. એટલે x3 = 4, 6 માંથી 2 જાય તો 4. એના પર આ રીતે એક બ્લોક બનાવી દઈશું. પછી તમારે આની બીજી લાઈન લખવાની. બીજી લાઈન x3 ની જગ્યાએ 4 લખવાનું. એટલે x2 ની કિંમત 0 થઈ જશે, 4 માંથી 4 જાય તો 0. તમારે તો નીચે જ લખવાનું, હું સાઈડ પર લખું છું. પછી આ ત્રીજી લાઈન લખવાની. એમાં આ x3 ની કિંમત 4 મૂકી દેવાની. x1 ની કિંમત 2 મળી ગઈ. આવું જ અહીંયા કરવાનું. y1 + y2 = 2 છે એટલે y3 ની કિંમત મળી ગઈ 0. y3 ની કિંમત 0 મળી ગઈ. બીજી લાઈન લખવાની. y2 ની કિંમત, અરે y3 ની કિંમત 0 મૂકી દીધી એટલે y2 ની કિંમત મળી ગઈ -6. પછી ત્રીજી લાઈન લખવાની. y3 ની કિંમત 0 મળી છે તે મૂકવાની એટલે y1 ની કિંમત મળી ગઈ 8. તો આ રીતે 6 6 અજ્ઞાત જાણી લીધા. પછી લખવાનું કે માંગેલ શિરોબિંદુ AX1 Y1 માંગેલ શિરોબિંદુઓ AX1 Y1 છે, B x2 y2, C x3 y3.
चलो x1 की कीमत 2, y1 की कीमत छे 8, એટલે 2 8, x2 0, y2 -6, x3 y3 એટલે 4 0. તો આ રીતે એના શિરોબિંદુઓ આપણે જાણી લીધા, બરાબર છે? શું આપ્યું તું? મધ્ય બિંદુઓ. અને શું મેળવ્યું? શિરોબિંદુ ત્રિકોણના. ત્રણ શિરોબિંદુ ધારી લીધા, વર્ણન લખ્યું, મધ્ય બિંદુ અનુસાર આપણને 6 સમીકરણ મળે છે, અને એની મદદથી આ બધી કિંમતો આપણે મેળવી. એટલે આ પણ એક અગત્યની રીત તમે ગણી શકો છો. ચલો બીજો એક દાખલો જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે પહેલા એક આકૃતિ દોરી દઈશું એની. સમાંતર બાજુ ચતુષ્કોણ, નામ આપણે જ આપી દઈએ ABCD. ના ત્રણ શિરોબિંદુ એ ના યામ આપ્યા છે 1 2, બી ના 2 4, સી 5 9, અને ડી આપણે એક્સ વાય ધારી લઈએ. ડી ના યામ શોધવાના, ત્રણ શિરોબિંદુ આપ્યા છે અને ચોથું શિરોબિંદુ ના યામ શોધવાના છે. ગણ્યો છે આવો કદાચ એક દાખલો, આવી એક આકૃતિ તૈયાર થઈ જશે. વર્ણન લખી દઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણ ક્રમિક શિરોબિંદુ આ છે, એ બી ને સી છે. ધારો કે ચોથું શિરોબિંદુ ડી એક્સ વાય છે. પછી શું વર્ણન શીખવાડ્યું હતું? કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણનો દુભાગે, વિકર્ણનો દુભાગે એટલે એબી નું, સોરી એસી નું મધ્ય બિંદુ, વિકર્ણ લેવાનું બરાબર બીડી નું મધ્ય બિંદુ. બરાબર છે? હવે એસી, એ અને સી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી લો. બંનેના એક્સ યામ નો સરવાળો ભાગ્યા 2, વાય યામ નો સરવાળો ભાગ્યા 2. બીડી માટે x વત્તા 2, y વત્તા 4. ત્યારબાદ સમાનતા પરથી 1 વત્તા 5 ભાગ્યા 2, x વત્તા 2 અપોન 2, 2 વત્તા 9, y વત્તા 4. આ 2 2 ઉડી જાય છે, 1 ને 5 6, 2 2 ઉડી જાય, 9 ને 2 11, એટલે અહીંયા 4 અને અહીંયા 7 હને, સહેલો છે ને એકદમ. માટે ચોથું શિરોબિંદુ ડી એક્સ વાય બરાબર ડી 4 7, ડી 4 7. તો આ રીતે ગુણધર્મ ઉપરથી જ આપણે એનો બિંદુ મેળવી શક્યા. સારું, હવે થોડુંક આગળ વધીએ ચેપ્ટરમાં. ત્રિકોણનું ક્ષેત્રફળ, બેઝિક સૂત્ર તમે જાણો છો, એક દૂતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ, ખરું? હવે અહીંયા સૂત્ર શું છે ધ્યાન આપો, એ x1 y1
bx2y2 तथा cx3y3 शीरो बिंदु वाला त्रिकोण नु क्षेत्रफल डेल्टा बराबर 1/2 इंटू मानंक मा डी आ याद रखो सूत्र ज्या डी बराबर x1 इंटू y2 माइनस y3 x2 इंटू y3 माइनस y1 वत्ता x3 इंटू y1 माइनस y2 आ डी की किंमत केवी रीते याद रखू बहु सहेलू बार तो x1 x2 x3 છે 1 પછી શું આવે 2 અને 2 પછી 3 એટલે y2 - y3 અહીંયા શું છે 2 2 પછી કોણ આવે 3 - 1 3 માં 3 પછી 1 - 2 ક્રમમાં જ છે બધું તો આ થઈ d ની કિંમત આ કિંમત धन आवी शके ऋण आवी शके शून्य पण आवी शके अबे धन के ऋण आवे ए किंमत जारे तमे अहींया मूको पण आ मानंक ना कारणे ए धन थई जाय एने बे वडे भागो तो ए धन ज रहे એટલે त्रिकोण नु क्षेत्रफळ तमे जाणो छो ए प्रमाणे पॉजिटिव ज होवुं जोईए जो डी की कीमत 0 आवे तो શું થાય તો 0 ભાગ્યા 2 એટલે 0 છે ક્ષેત્રફળ 0 થયું એનો અર્થ કે બિંદુઓ A B C સમરેખ છે ત્રણે બિંદુ એક જ રેખા પર આવેલા છે એટલે ત્રિકોણ નથી બનતો જો ત્રિકોણ બને ને તો એનું ક્ષેત્રફળ હોય જ અને ક્ષેત્રફળ હોય તો ધન સંખ્યા જ હોય બરાબર શૂન્ય તો હોય જ ના શકે એટલે માની લો કે ડી ની કિંમત 0 મળી तो એનો અર્થ એ થાય કે ત્રણે બિંદુઓ સમરેખ છે એટલે ત્રિકોણ બનતો નથી તો આ એક સૂત્ર આપણે યાદ રાખીશું હવે તમને કોઈ પણ ભૌમિતિક આકૃતિ આપી હોય અને તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ આકૃતિના ને ત્રિકોણમાં કન્વર્ટ કરો दाखला तरीके आई समांतर बाजू चतुष्कोण छे आनु क्षेत्रफळ शोधो छे वा आनु कोई सूत्र नथी अत्यारे आपणी जोडे तो कोई पण एक विकर्ण दोरवा तो आवो एक विकर्ण मे एसी दोर्यो शू थयो अंदर आवा बे त्रिकोण बन्या આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના અલગ અલગ અને એનો સરવાળો કરી લે એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે આપણને બીજું એક આ ચતુષ્કોણ કેવો કહેવાય हाँ समलंब चतुष्कोण कारण के तेनी एक जोड़ समांतर छे એટલે समलंब चतुष्कोण હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે સૂત્ર શીખીને આવ્યા છો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો એટલે આ લંબાઈ અને આ લંબાઈનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર એટલે આ અંતર લંબ અંતર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર
तो आ एक सूत्र आनु एक याद राखीशु, समलंब चतुष्कोण। हवे आना पर आधारित अपने दाखलाओ जोईशु। हवे शू कहे छे के जेना शिरोबिंदुओ 1-1, -4-6, -3-5 होय तेवा त्रिकोणनुं क्षेत्रफळ, होय तेवा त्रिकोणनुं क्षेत्रफळ शोधो। चलो पहला तो आपणे आने आ रीते नाम आपीशु, साथे साथे नीचे आ रीते लखीशु। एना यामनी नीचे x1y1, बीना यामनी नीचे x2y2, सीना यामनी नीचे x3y3 लखीशु। पची आपने डी शोधवानी अलग सूत्र याद छे ने, हमने शीखवाड्यू, गोखवानी जरूर नथी, पेलो क्रम याद राखी देवा। 1 पछी 2 अने 3, 2 पछी 3 अने 1, 3 पछी 1 अने 2, એટલે ગોખવાની જરૂર નહી। ચાલો x1 ની કિંમત શું છે 1, y2 ની કિંમત 6, y3 ની કિંમત છે -5 એટલે -5, માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ, x2 ની કિંમત છે -4, y3 -5, y1 છે -1 એટલે +1, x3 ની કિંમત છે -3, y1 ની કિંમત છે -1, y2 ની કિંમત છે 6। बराबर जोई ने कीमत तो मुकवानी એટલે વાંધો ના આવે। આ 6 ને 5 11 -5 વત્તા 1 એટલે -4 અને આ -7 એટલે આ 11 એક 11, 4 4 16 અને 3 7 21 वानो सरवाळो करीश। 1 ने 6 7 ने 8, 2 ने 3 ने 4, 48। पछी एक लाइन छोड़ी लखन के मागेल क्षेत्रफळ डेल्टा बराबर आपणो सूत्र जे हमणा तमने शीखवाड्यो, क्षेत्रफळ शोधी शकाय। आज नव जोयुं आपणे त्रिकोण क्षेत्रफळ। બીજો એક જોઈએ, A5 2, B4 7, C 7-4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। આગલા દાખલાની અંદર બિંદુઓના નામ નહોતા આપ્યા, અહીં નામ આપ્યા છે। क्या नाम आपणे आप्या था, अहीं आपवानी जरूर नथी कारण के ऑलरेडी आपेला छे। आ x1 y1 x2 y2 आ x3 y3 आ रीते नीचे लखी देवानुं। पछी d
હવે સૂત્ર આવી ગયું છે અને યાદ રહેવું જરૂરી છે ગોખવાની જરૂર પણ નથી પડવાની હેને નેક્સ્ટ 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 બસ ચાલો x1 ની કિંમત છે 5 y2 ની કિંમત છે 7 y3 ની કિંમત છે માઈનસ 4 એટલે વત્તા 4 x2 ની કિંમત છે 4 y3 ની કિંમત માઈનસ 4 y1 ની કિંમત છે 2 x3 ની કિંમત 7 y1 2 y2 7 7 ને 4 11 આ માઈનસ 6 આ માઈનસ 5 11 5 55 4 6 24 7 5 35 આ 55 આ બે નો સરવાળો 4 ને 5 9 2 ને 3 5 માઈનસ 4 પછી માંગેલ ક્ષેત્રફળ डेल्टा बराबर माइनस 4 એટલે 4 જ ગણવાનું માનન છે એટલે પોઝિટિવ ભાગ્યા 2 એટલે 2 પહેલામાં પોઝિટિવ આવે તો આમાં નેગેટિવ આવ્યો પણ છેલ્લે જવાબ તો પોઝિટિવ જ થઈ જાય માનન છે ને સૂત્રમાં માનન છે એટલા માટે બીજો એક જોઈ લઈએ p માઈનસ 1.53 q 6 માઈનસ 2 r માઈનસ 3 4 શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ચાલો નામ તો ગમે તે આપ્યા હોય નીચે તો આ જ લખી દેવાનું છે x1 y1 x2 y2 x3 y3 એ પ્રમાણે પહેલા d શોધવાનો ખરું હવે તો સૂત્ર મોડે જ થઈ ગયું હશે ચાલો x1 એટલે માઇનસ 1.5 y2 એટલે માઈનસ 2 y3 એટલે 4 x2 એટલે 6 y3 એટલે 4 y1 એટલે 3 x3 એટલે માઈનસ 3 y1 એટલે 3 y2 એટલે માઈનસ 2 એટલે પ્લસ 2 માઈનસ 2 એટલે પ્લસ 2 આ માઈનસ 1.5 આ માઈનસ 6 4 માંથી 3 જાય તો 1 3 ને 2 5 2 માઈનસ એ પ્લસ 1.5 ગુણ્યા 6 6 1 6 3 5 15 હવે 15 6 90 એટલે 9 કારણ કે 1 પોઈન્ટ કાપવાનું છે જીરો એટલે ડેલ્ટા બરાબર જીરો માંગેલ ક્ષેત્રફળ માટે આપેલ બિંદુઓ સમરેખ છે જે બિંદુઓ ત્રણ તમને આપ્યા છે રકમમાં એ સમરેખ છે તો જ ક્ષેત્રફળ શૂન્ય થાય બાકી ના થાય
એટલે હવે પહેલેથી જો આપી દીધું કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે તો તમારે d ની કિંમત 0 લઈને આગળ વધવાનું રહેશે d ની કિંમત 0 લઈને આગળ વધવાનું રહેશે चलो बीजो एक लइए a 2 3 b 4 k c 6 minus 3 समरेख होय तो k शोधो समरेख होय तो k शोधो आपी दीदु छे बिंदुओ समरेख छे એટલે d બરાબર 0 લખી દેવાનું હમણાં થોડા સમય પહેલા સમજાવ્યું d ની કિંમત એટલે સૂત્ર આપો બરાબર 0 वाणी नीचे आ लखवानु भूली न जवाई खास ध्यान राखजो चलो x1 એટલે 2 y2 એટલે k y3 એટલે -3 એટલે -3 x2 એટલે 4 y3 એટલે -3 ને આ 3 y1 x3 એટલે 6 y1 એટલે 3 y2 એટલે k બરાબર 0 કૌંસ છોડીએ તો 2k 2 તારીખ 6 આ માઈનસ 6 6 તારીખ 18 માઈનસ 6k બરાબર 0 એટલે આ 2k वत्ता 6 आ माइनस 24 के वड़ा पर दुए तो माइनस 4 के बराबर से आ माइनस 18 अने वत्ता 18 इतने 0 हो जाता हुआ ले के बराबर 0 0 भाग्या माइनस 4 એટલે 0 છે તમારે અહીંયા k શોધવાનું તો k ની કિંમત આ પ્રમાણે મળી બરાબર છે હવે ખ્યાલ આવી ગયો એટલે જ્યારે બિંદુઓ સમરેખ આપી દીધા છે ત્યારે d ની કિંમત 0 હોય એટલે k ની કિંમત અહીંયા શોધવાની હતી તો k આ રીતે 0 મળે એવો છે કે a માઈનસ 5 7 b માઈનસ 4 માઈનસ 5 c માઈનસ 1 માઈનસ 6 d 4 5 ક્રમમાં જોડવાથી રચાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો તમારે આ રીતે ચતુષ્કોણ દોરી દેવાનું A, B, C, D એ લોકો નામ આપેલા છે A ના યામ B ના યામ C ના યામ D ના યામ બરાબર જોઈને લખવાનું પછી કોઈ એક વિકર્ણ દોરવાનો તો જનરલી આપણે AC વિકર્ણ દોરી દીધું આ દાખલો હોમવર્ક છે પહેલા તમારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અલગ શોધવાનું એટલે તમારે
लखी देंगे त्रिकोण एबीसी नो क्षेत्रफल ए बी अने सी नीचे x1 y1 x2 y2 x3 y3 પછી d શોધવાનું પછી ડેલ્ટા 1 કરી દેવાનું ચલો આને d1 કહી દેજો એટલે એનો જવાબ મળી જશે તમને પછી ત્રિકોણ acd નું ક્ષેત્રફળ શોધવાનું એટલે પાછો અહીંયા a c અને d લખવાનું નીચે તા લખીશું આ જ રીતે d2 सूत्र तो एक रहे कीमत मुकी साधु रूप d2 ની કિંમત મળી ગઈ ડેલ્ટા 2 1 બાય 2 માનાંક માં d2 એટલે એનો જવાબ મળી ગયો પછી લખી દેવાનું કે ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ abc નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ acd નું ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળ તમે જે શોધ્યા એનો સરવાળો કરી દેવાનો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે ઓકે હવે થોડું હોમવર્ક સ્વાધ્યાય 7.3 ના પહેલો બીજો દાખલો ગણવાનો છે જાતે સ્વાધ્યાય 7.3 દાખલા નંબર પહેલો અને બીજો એ ટાઈપના દાખલાઓ અહીંયા તમને મેં ગણાવી દીધા છે આ જે બધા દાખલા હતા એ ઉદાહરણના દાખલા ઓકે